સુરતમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કૃતકૃતાર્થ બન્યા. પ્રભુ ભક્તિમાં લીન બનીને સ્પીડ બ્રેકર બુકનું લોકાર્પણ તેમજ પરમ ગુરુદેવના આશીર્વાદ પામીને રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ગુરુ ભગવંત નમ્ર મુનિ મહારાજ સાહેબનો ચરણોમાં કોટી કોટી વંદન. સૌ ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આજે સુરત શહેરના આંગણે પૂજ્ય ગુરુ ભગવંત શ્રી દ્વારા ઉવસગ્રમ ના જાપનો મારા શહેરના સૌ નાગરિકોને સીધો જ લાભ મળ્યો છે. પૂજ્ય ગુરુ ભગવંતને મળ્યા પછી આજના ટેકનોલોજી અને આધુનિક કાલમાં સુખ અને દુઃખ વચ્ચેની એક ખૂબ જ સિમ્પલ વ્યાખ્યા એમને સરળ શબ્દોમાં આજે આપણે સૌ લોકોને સમજાવી છે. સુખ અને દુઃખની જ્યારે વાત આવે, લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાની વાત આવે, તો હું એવું માનું છું કે સૌથી પહેલાં એ અમને લાગુ પડતું હોય છે. અને અમે સૌ લોકો, હું હોઉં કે પરાગભાઈ હોય કે બીજા અનેક લોકો જે સામાજિક જીવનમાં સામાજિક કાર્યોમાં જોડાયેલા, તેવા સૌ લોકોને ગુરુ ભગવંતને મળ્યા પછી અને મળીને નીકળીએ તો એક અલગ પ્રકારની એનર્જી પ્રાપ્ત થાય છે. અને એ એનર્જી સમાજમાં આપણી શક્તિનો ઉપયોગ કરીને સમાજના અંતિમ તબક્કાના લોકો સુધી કયા પ્રકારે મદદ કરી શકાય, કયા પ્રકારે લોકો જોડે ઊભા રહી શકાય અને પોઝિટિવલી લોકોના કામ કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ પ્રેરણા મળતી હોય છે. સુખ અને દુઃખની વાત કરી ત્યારે સુખ એ ફિઝિકલી આપણે હંમેશા ભૌતિક વ્યવસ્થાઓને સુખ ગણતા હોઈએ, પરંતુ મેં બી સાહેબજી ખૂબ નાના વયથી આ આલિશાન મહેલોમાં રહેતા લોકોને નજીકથી જોયા છે. જેને ધર્મ પ્રાપ્ત નથી કર્યું તેમના મહેલો મકાન હોય છે, એ ઘર ક્યારેય નથી બનતા. અને ખૂબ નજીકથી જોયું છે એની પીડા. એ માત્ર ને માત્ર સંપત્તિ સાચવવાની હોય છે, પરિવારની ભાવના નથી હોતી, મિત્રોની ભાવના નથી હોતી, સમાજની ભાવના નથી હોતી. ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા જે સમાજ જીવનની અને ખાસ કરીને પારિવારિક જીવનની બી નાની નાની વાતથી, નાના નાના વિષયોથી આપણે સૌ લોકોને અને ખાસ કરીને મારી જનરેશનના લોકોને સમજાવવામાં એમને ક્યાં તો કુદરતે આપેલી, ભગવાને આપેલી એક અલગ શક્તિ કે એક લાઈન કે અને સામેનો યુવાન કઈ દિશામાં જતો હોય ને સીધી લીટીએ જતો રહે તો એ પ્રાપ્ત થાય છે. તે માટે હું એવું માનું છું કે આજે મારું શહેર સુરત શહેર ધન્ય થયું છે. આપણે સુરત શહેરમાં પ્રાપ્ત કરીને અમને સૌને ધન્યતા અનુભવીએ છીએ. હર્ષ હર્ષ. કાલે ગુરુ ભગવાન જોડે બેસવાનું થયું અને એક વિષયો પર ચર્ચા થઈ. પૂજ્ય ગુરુ ભગવાન શ્રીએ કહ્યું કે સમાજ નાનો હું નથી માનતો, કારણ કે હું શ્વેતંબર પરિવારમાં મારો જન્મ જરૂરથી થયો, પરંતુ હું હંમેશા એવું માનું છું કે સમાજ ખૂબ નાના 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 ટુકડાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે લોકો સ્પ્રેડ થતા જઈએ છે. આજે આજના સમયે આપણે સૌ લોકોએ માત્ર ને માત્ર ગુરુ ભગવંતના
અનેક વિષયો મેં જૂનાગઢથી લઈને બીજા તમામ શહેરોમાં જ્યાં જ્યાં એમનું ચાતુર્માસ થયું, જ્યાં ત્યાં એમનો પ્રયાણ થયું, જ્યાં એમનું જે સંઘને એક બે ચાર પાંચ દિવસ માટે ગુરુજી જ્યાં પગલાં કર્યા, તે તમામ સંઘોમાં એમની માત્ર ને માત્ર જે સૌથી મોટી વ્યવસ્થા છે, ધર્મને સાચવવું, ધર્મને સમાજ સુધી પહોંચાડવું, એ તો બટ ઓબ્વિયસલી થાય જ છે, પરંતુ સાથે સાથે સામાજિક કામ કે જે જૈન સમાજના અંતિમ તબક્કાના લોકો સુધી પહોંચે તે માટે ડેલી કંઈક ને કંઈક જે કામગીરી ચાલે છે અદ્ભુત છે. અને માત્ર સમાજ દેરાસરમાં જાય, ઉપાશ્રયમાં જાય, ધર્મ કરે, ધર્મની ભક્તિ કરે, એટલું જ નહીં પરંતુ સમાજનું નેક્સ્ટ જનરેશન એ સારું જીવન જીવી શકે તે માટે એમનો જે પ્રયાસ છે એ અદ્ભુત છે. અને આજના સમયની સૌથી મોટી માંગ બી આ જ છે. ડ્રગ્સની વાત કરી, બીજા અનેક વિષયોની વાત કરી, સમાજે આ દિશામાં ના જાય તે માટે જરૂરથી વિચારવું પડશે. હું દરરોજ અનેક કેસો જોઉં છું, નજીકથી જોઉં છું, આપણા ઘરની દીકરીઓ આપણા ઘરોની અંદર આ પ્રકારનું ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તેની ચિંતા જરૂરથી કરવાનો સમય આવ્યો છે. જો આજે આપણે આ ચિંતા નહીં કરશો તો ભવિષ્યમાં આપણે ક્યાંક ને ક્યાંક પસ્તાશું. આ દૂષણ એની સામે માત્ર અભિયાન નહીં, લડાઈ લડવી પડશે. અને મને વિશ્વાસ છે કે આપણે સૌ લોકો સાથે મળીને આમાં આગળ કામગીરી કરશું. મારું માત્ર એક ને એક નિવેદન એ તમામ સંઘોમાં હોય છે, નાના નાના ટુકડાઓમાં વિચારોને લઈને આપણે અલગ ના થવું જોઈએ. દેરાસર, ઉપાશ્રય, આપણી દરરોજની ધર્મ પ્રત્યેની આસ્થા અને ક્રિયા એ જરૂરથી જે જે આપણી આસ્થા હોય એ જ કરવું જોઈએ, પરંતુ ત્યાંથી બહાર આવવો એટલે એક જૈન તરીકે બહાર આવવું જોઈએ, એક માનવ તરીકે બહાર આવવું જોઈએ. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ દિશામાં બી ગુરુજીની પ્રેરણાથી આપણે જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો. આ વિષય એ ખૂબ મહત્વનો છે, કારણ કે અહીંયા પહેલી લાઈનમાં બેસેલા લોકો, બીજી લાઈનમાં બેસેલા લોકો એ કદાચ જૈન સમાજના શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીઓ હોય, અને હંમેશા આપણે એક જ વ્યાખ્યા જોડે આગળ વધતા ગયા કે જૈન સમાજ એટલે કોઈનું લે નહીં, જૈન સમાજ એટલે સમૃદ્ધ સમાજ. જૈન સમાજ સમૃદ્ધ છે, સમૃદ્ધ આપણા વિચારોથી છે, આપણા સંસ્કારોથી છે, પરંતુ જૈન સમાજમાં બી અનેક તબક્કાઓ એવા છે કે જેને અનેક પ્રકારની જરૂરિયાત હોય. ટ્રસ્ટ અને ટ્રસ્ટીની સંપૂર્ણ જવાબદારી છે કે જે કોઈ પંથના હોય, જે કોઈ અલગ અલગ સંઘના હોય, એ ટ્રસ્ટીએ માત્ર સ્ટેજ પર ઊભું રહેવું, સ્ટેજ પર વાતો કરવી એના માટે ના શોભે. ટ્રસ્ટી એટલે આપણા સંઘના, આપણા પંથના પ્રત્યેક વ્યક્તિઓને નાની મોટી એની ચિંતામાં એક પરિવારના વડા તરીકે એને કઈ રીતે વ્યક્તિને દિશા આપવી એ બી એટલું જ મહત્વનું છે. ગુરુજી જોડે કાલે વાત થયા પછી આપણે આપણો હક એટલે કે સમાજને જે મળતી સરકારની વિવિધ યોજનાઓ છે તેનો લાભ બધા જ લોકોને મળવો જોઈએ. એ લાભથી પહેલા તબક્કાના લોકોથી શરમાઈને બીજા તબક્કાવાળા લાભ ના લે, બીજા તબક્કાથી શરમાઈને ત્રીજાવાળો ના લાભ લે. આ વિચારોથી આપણે બહાર આવવું પડશે. આ વિચારોથી બહાર આવીને આપણો જે હક છે, જે બીજા સમાજોનો હક છે, એ જ રીતે આપણો જે હક છે તે લાભ લેતા ક્યારેય ચિંતા ના કરવી જોઈએ. અને એના માટે જો છેલ્લી અંતિમ જે શ્રેણી છે એને જો લાભ અપાવવો હશે તો પહેલી શ્રેણીના લોકોએ બહાર આવવું પડશે અને સમાજની અંદર આ પ્રેરણા પૂરી પાડવી પડશે. ત્યારે જ સમાજના છેલ્લી અંતિમ તબક્કાના જે લોકો છે તેને આ પ્રકારની સામાજિક જે ચિંતા છે, શરમ છે, એ ના નડે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પૂજ્ય ગુરુ ભગવંતના આશીર્વાદથી આપણે આ દિશામાં જરૂરથી આગળ કામ કરીશું. અને આગળ કામ કરીશું એટલું જ નહીં, આપણે આમાં સફળતા બી પ્રાપ્ત કરીશું. આમાં સમાજનો વ્યક્તિ ક્યાંય હાથ ના ફેલાવી શકે, કારણ કે આપણા સમાજમાં સંસ્કાર નથી, આપણા વિચારો નથી, પરંતુ એને હાથ ના ફેલાવવા પડે, એને ક્યાંથી શું વ્યવસ્થા થઈ એનો અંદાજો બી ના આવે, એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે આગળ વધવાનું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જે દિશામાં
ગુરુ ભગવંત પ્રેરણા આપી રહ્યા છે એ દિશામાં આપણે જરૂરથી સફળ થશું, અને સફળ થઈને સમાજને એક નવી દિશામાં આપણે લઈ જઈશું. આપણા વરઘોડાઓ, આપણા ઉપાશ્રયો એ સૌથી સ્વચ્છ કેમ ના હોય? કાલે જ આપણે દીક્ષામાં, સુરત શહેરની દીક્ષામાં પૂજ્ય ગુરુ ભગવંતે એમના દીક્ષાની વાત કરી. આપણે દીક્ષામાં એક પ્રયાસ કર્યો કે આ દીક્ષામાં વરસીદાનમાં કોઈ બી વસ્તુ, ચોખા, બદામ, રૂપિયા એ આપણે વરસીદાનમાં ઉછાલશો નહીં, પરંતુ માનસભેર વ્યક્તિના હાથમાં આપશો, જેથી કિલોના કિલો ચોખાઓ, બદામ આ બધી જે રોડ પર બગડી જતી હતી એની બદલે કોઈના પેટમાં જાય, કોઈના ઘરમાં ઉપયોગમાં આવે. અને આપણે એમાં સફળ થયા, સ્વચ્છતા રાખવા, અને આપણું અન્ન બી બગડવામાં ક્યાંક ને ક્યાંક આપણે રોક લાવી શકીએ. એટલે આવા નાના નાના વિચારોથી આપણે સમાજના નાના નાના વિષયોની અંદર બદલાવ જરૂરથી લાવવો જોઈએ. ગુરુજી જોડે અનેક વિષયોની, સામાજિક વિષયોની હંમેશા ચર્ચા થતી હોય, એમની ચિંતા, એમનું માર્ગદર્શન અને બધી જ પ્રકારની તૈયારીઓ એ મારા જેવા અનેક યુવાનોને પ્રેરણા આપે છે. હું ફરી એકવાર એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આપ ભલે વર્ષો પછી કાલે સુરત પધાર્યા, પરંતુ હવે પાછા બહુ વર્ષો નહીં લગાડતા તે હું આપ સૌ વતી પૂજ્ય ગુરુ ભગવાનને ખાસ વિનંતી કરું છું.